वापी इंडस्ट्रीज एसोसिएशन द्वारा जीआईडीसी उद्योग में काम करता कामदारों माटे वैक्सीनेशन अभियान शुरू करवामां आव्युं छे। वीआईए द्वारा जीआईडीसी में कार्यरत 2000 થી વધુ ઉદ્યોગો માં કામ કરતા કામદારોને કોરોના સંક્રમણ થી રક્ષણ મળે તે માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત હાલ 65% કામદારોને સરકારી તેમજ ઉદ્યોગોના ખર્ચે વેક્સિન આપવામાં આવી છે અને આગામી દિવસોમાં 100% કામદારોને વેક્સિનેશન કરવામાં આવશે તેવો વીઆઈએ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે। આપે ખરેખર કીધું કે ગયું વર્ષ આખું આપણા સૌ માટે ઘણું કઠિન ગયું, કારણ કે ત્યારે આપણી પાસે એક સમસ્યા હતી પણ સમસ્યાનું સમાધાન નહોતું। આ વર્ષની શરૂઆતથી જ્યારથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સહકારથી આપણને વેક્સિન મળવાનું ચાલુ થયું તો પહેલાં તો આપને ખ્યાલ છે એમ વડીલોને અને હેલ્થ વર્કરોને મળતું હતું, પણ જ્યારથી 18 થી 45 વાળું જે ખુલી ગયું જેમાં મોટેભાગના આપણા ઔદ્યોગિક કર્મચારીઓ કવર થતા હોય છે, તો પ્રાઇવેટ અને સરકારી બેઉ જે એવન્યુ ખુલ્યા એનો ઇન્ડસ્ટ્રીએ સારો એવો લાભ લીધો। આજે ઘણી કંપનીઓએ સરકાર તરફે અથવા સરકારી કેમ્પમાં જેટલા વેક્સિનેશન થયા એ તો કરાવ્યા જ, સાથોસાથ પોતાના પૈસા ખર્ચીને કે જે પ્રાઇવેટ હોસ્પિટલો જે ડોઝ ખરીદ્યા એમની સાથે સગવડ કરીને સારું એવું વેક્સિનેશન કર્યું। આજે અમારી કંપનીમાં લગભગ હું કહી શકું કે લગભગ 100% જેટલું વેક્સિનેશન થઈ ગયું છે અને વાપીની મોટેભાગની કંપનીઓએ મહદઅંશે લગભગ 80 થી 90% જેટલું વેક્સિનેશન કર્યું છે અને વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે। અમને આશા છે કે આ મહિનાના અંત સુધીમાં લગભગ જેટલા વાપી જીઆઈડીસીમાં લગભગ 1800 થી 2000 જેટલા ઉદ્યોગો છે અને અલગ અલગ પ્રકારના જેવા કે કેમિકલ્સ, ફાર્મા, પેપર, એન્જિનિયરિંગ, આવા બીજા પ્લસ આપણું ગણીએ તો ટ્રાન્સપોર્ટેશનવાળા એ બધા જે અલગ અલગ ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં વર્કર્સ તો સંખ્યા ઘણી બધી છે, પણ એ વર્કર્સોને વેક્સિન જે રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે ફ્રી વેક્સિનનું અભિયાન ચાલે છે એ વેક્સિનમાં મેક્સિમમ એટલે અત્યાર સુધીના 65% જેટલા વર્કર્સને વેક્સિન લાગી ગઈ છે પ્રથમ ડોઝ, અને 10-20-25% તો વર્કર્સ એવા બી છે કે જેમને સેકન્ડ ડોઝ બી પતી ગયો છે। અને આ વેક્સિનના અભિયાનમાં એસોસિએશન લેવલે અમે અહીંયા પણ એક સેન્ટર ખોલ્યું છે, એમાં જનરલ નહીં કે ખાલી વર્કર્સ, જનરલ પીપલ્સ, આજુબાજુના ગામડાઓમાંથી બી આવતા લોકોને બી, આજુબાજુના તાલુકામાંથી દૂરથી આવતા લોકો બી અહીંયા અમારા આ સેન્ટર ઉપર 7300 આજની તારીખે જેટલા લોકોએ વેક્સિન લીધું છે। અને બીજું આ વેક્સિન અમે અવિરત ચાલુ રાખવાના છીએ અને આ 65%નો આંકડો જે છે એને અમે વધારીને 100%ના પ્રયત્નો કરીએ છીએ કે 100% વેક્સિન દરેક વર્કર્સને લાગી જાય, કોઈ વેક્સિન અને વર્ક એકલા વર્કર્સ નહીં પણ વર્કર્સના ફેમિલી પણ, એમના બચ્ચાઓથી લઈને અને ઘરના મધર ફાધર સુધીના પરિવારના તમામ સભ્યોને વેક્સિન મળે એવી વ્યવસ્થાની ઉપલબ્ધ કરી છે। આમાં ઉદ્યોગો, મોટા ઉદ્યોગો તો પહેલ કરી છે કે પોતે સરકાર પાસેથી વેક્સિન ખરીદીને આપી છે। એવા ઉદ્યોગોનું જો હું તમને કહું તો યુપીએલ છે, રિક્ટર થેમિસ છે, આરતી ઇન્ડસ્ટ્રીઝ છે, આવી મોટી મોટી ઇન્ડસ્ટ્રી જે ઘણી બધી છે એમને અરિયા હોસ્પિટલ અને ઉષા સેલ્બી હોસ્પિટલમાં પર્સનલ ખરીદીને બી એમને એમના પરિવારને બોલાવીને, હા એકરા પેક બી છે, એમના પરિવારને બોલાવીને બી વેક્સિન આપી છે। એટલે ઉદ્યોગો, ઉદ્યોગકારો બી ચિંતિત છે કે વેક્સિન આપણે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે કે 100% વેક્સિન આપણા એરિયામાં લાગી જાય, એટલે કોઈ બાકી ના રહે એની બી અમે કાળજી લઈશું અને એસોસિએશન લેવલથી બી અમે એની તકેદારી રાખશું અને એના હવે પછીના તો અમે આંકડા બી લઈ મંગાવી લઈશું તો એકાદ વીકમાં, કે જે પછી જે રહી ગયા હોય એમને અમે એસોસિએશનમાં જે આ સેન્ટર ચાલે છે ત્યાં બોલાવીને બી અમે આ વેક્સિન આપશું।